સ્પાઈડરમેન અક્રોસ ધ સ્પાઈડરવર્સ આ મૂવી પર મારે બહુ બધી વાત કરવી છે અને ખરેખર આ મૂવી પર તો હું બહુ બધી વાત કરીશ જ, પણ આના રિવ્યૂ પર જઈએ જેની અંદર મારે સેચ પણ સ્પોઈલર્સ તમને નથી આપવા. એટલા માટે જ હું છેલ્લી 38 મિનિટથી આ વિડીયો શૂટ કરી રહ્યો છું અને હજી મને જે જોઈએ છે ફૂટેજ નથી મળ્યું. તો ડાયરેક્ટ મૂવીની વાત કરીએ તો મૂવીની સ્ટોરી એ ઘણી ડીપ છે. આઈ મીન પહેલો પાર્ટ જે હતો 2018-19 જે આવ્યો હતો સ્પાઈડરમેન ઇન્ટુ ધ સ્પાઈડરવર્સ, જેમાં આપણને સ્પાઈડરમેનના મલ્ટિવર્સની ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, એના કરતાં આ મૂવીની સ્ટોરી વધારે ડીપ છે. કારણ કે આ મૂવી એક શરૂઆત છે બીજા પાર્ટના કન્ક્લુઝનની. ઓકે, તો સ્પાઈડરમેનની એનિમેટેડ 3 મૂવી આવવાની છે, 3 પછી પણ આવશે, પણ અત્યારે 3 મૂવી પ્લાન થઈ છે. એમાંની પહેલી આપણે જોઈ લીધી, બીજી આજે આવી છે અને ત્રીજી આવવાની છે. તો બીજી ને ત્રીજી મૂવી છે એ એક કન્ક્લુડેડ સ્ટોરીનો પાર્ટ છે, એટલે પહેલી મૂવીમાં આપણને અડધી સ્ટોરી બતાવશે અને બીજી મૂવીમાં આની સ્ટોરી કન્ક્લુડ થશે એઝ એન ઇન્ફિનિટી વોર અને એન્ડગેમ. અને એટલા માટે આ મૂવી એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. એ લોકોએ આની ઇમ્પોર્ટન્સ સમજીને મૂવીના ફર્સ્ટ હાફની અંદર ખાલી ને ખાલી ઇમોશન્સ અને આ લોકોના રિલેશન્સ એની પર, આઈ મીન સ્ટોરી ઉપર ફોકસ કર્યું છે, અને પછી સેકન્ડ હાફની અંદર એ લોકો એક્શન પર અને ફ્યુચરિસ્ટિક વસ્તુઓ ઉપર અને જે વસ્તુ આપણે ટીઝર્સ અને ટ્રેલર્સમાં જોઈ હતી ને એના ઉપર જાય છે. એટલે પહેલા પાર્ટમાં તમને સ્પાઈડરમેનના ઇમોશન્સ, સ્પાઈડરમેનની પ્રોબ્લેમ્સ, સ્પાઈડરમેનનું ડીલિંગ અને સ્પાઈડરમેનની ડે ટુ ડે લાઈફ બતાવી છે, પણ બ્લેક પોઈન્ટ ઓફ વ્યૂથી, આઈ મીન બ્લેક બોયના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને એટલા માટે આ મૂવી પહેલી મૂવી કરતાં વધારે ડીપ લાગે છે. સાથે સાથે આ મૂવીની અંદર બેકગ્રાઉન્ડ સ્કોર એઝ ઓલવેઝ મસ્ત છે. આનું એનિમેશન, કારણ કે એનિમેટર મૂવી છે તો આનું એનિમેશન ટુ ધી પોઈન્ટ છે, ટોપનોચ નથી અને ઓછું પણ નથી, પણ ટુ ધી પોઈન્ટ જેવું જોઈએ એવું છે. અને જે આપણે ફર્સ્ટ પાર્ટથી એક્સપેક્ટ કર્યું હતું ને કે સેકન્ડ પાર્ટમાં આટલું હોવું જોઈએ એ છે. અને બેસ્ટ પાર્ટ મને જે મેં ટીઝર ટ્રેલર્સમાં પણ કહ્યું હતું, જે બેસ્ટ પાર્ટ મને લાગે છે કે આની અંદર દરેક સ્પાઈડરમેનની સ્ટોરી તો સેમ છે, પણ એમના યુનિવર્સ બહુ અલગ છે. અને એ યુનિવર્સને ડિફરન્શિએટ કરવા માટે એ લોકોએ જે આર્ટ સ્ટાઇલ્સ યુઝ કરી છે ને એ પણ આપણને જોઈને મજા આવે છે. એટલે વિઝ્યુઅલી આ મૂવી બહુ સારી છે, આના બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી એટલે મ્યુઝિકલી પણ આ મૂવી બહુ સારી છે, અને સ્ટોરીથી પણ મૂવી બહુ સારી લાગી મને. અને તમે તમારી ફેમિલી સાથે કોઈ પણ ટાઈમે જોઈ શકો, કારણ કે આ ફેમિલી ઓરિએન્ટેડ મૂવી છે. તો આ મૂવી ઓવરઓલ બહુ સારી છે, હું એટલા માટે કહું છું કારણ કે હું સ્પાઈડરમેન ફેન છું. પણ તેમ છતાં આ મૂવી એવી મૂવી છે જે તમને વિચારવા માટે મજબૂર કરે કે જે સ્ટોરી બધા તમને કહે છે કે આ સ્ટોરી તમારી લાઈનની હોવી જોઈએ, આઈ મીન તમારી લાઈફની હોવી જોઈએ, એ સ્ટોરીથી તમે અલગ કરવા માગો છો, શું તમે તમારી સ્ટોરી જાતે લખવા માગો છો, તો આ તમારા માટેની મૂવી છે. અને એટલા માટે આની પર ડિટેલ વાત, સ્પોઈલરવાળી વાત આવી 10-12 બીજી વિડીયોઝ પર હું વાત કરીશ. પણ આજે મારે એ કહેવું છે કે જો તમારી આજુબાજુમાં મૂવી લાગી હોય ને તો આ ચૂકશો નહીં. અને આ વખતે તમે બહાનું પણ નહીં કાઢી શકો કે ભાઈ આ મૂવી ગુજરાતીમાં નથી આવી, આ વખતે આ મૂવી ગુજરાતીમાં પણ આવી છે. તો ડુ ચેક ઇટ આઉટ, અને જો તમે જોઈ હોય તો કમેન્ટ્સમાં કહેજો તમને કેવી લાગી. મને તો ગમવાની જ હતી યાર, હું સ્પાઈડરમેન ફેન છું અને એટલા બધા કંઈ ફ્લોસ પણ નથી મૂવીમાં, મૂવી ઘણી સારી છે, તમને બોર નહીં કરે, તમને મજા આપશે, તો એથી વધારે શું જોઈએ, રાઈટ? તો મળીએ ફરી બીજી વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ સબસ્ક્રાઈબ.